ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 માં અંગ્રેજી વિષય વિભાગ ઈ અને બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્સ ટોપિક સાથે મળી રહ્યા છે. મિત્રો, વિભાગ ઈ માં જે 5 માર્ક્સ નો રિપોર્ટ રાઇટિંગ પૂછાય છે એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિપોર્ટ સાથે હું આજે મળી રહ્યો છું. મિત્રો, આજે આજે રિપોર્ટ જોવાના છીએ એ તમે બરોબર તૈયાર કરજો, કારણ કે આ રિપોર્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને પરીક્ષામાં પૂછવાની શક્યતા ખૂબ જ વધારે છે. આ પહેલા આપણે કુલ 3 રિપોર્ટ મેં YouTube ચેનલ ઉપર અપલોડ કરી નાખ્યા છે અને તમે બધાએ મોટી સંખ્યામાં તમે બધાએ જોયા પણ છે અને કદાચ કોઈને રહી ગયા હોય તો જોવાનું ચૂકતા નહીં મિત્રો, બરોબર. હવે જુઓ, કારણ કે આપણે અંગ્રેજી વિષયમાં પૂરેપૂરા માર્ક્સ લાવવા માટે પ્રયત્ન કરવાનો છે. રાઇટ એ રિપોર્ટ ઇન અબાઉટ 60 વર્ડ્સ, એટલે કે 60 શબ્દોમાં લખવાનો છે. ઓન યોર વિઝિટ ટુ એ પ્લેસ ઓફ હિસ્ટોરિકલ ઇમ્પોર્ટન્સ, એટલે કે જે ઐતિહાસિક સ્થાપત્ય છે, હિસ્ટોરિકલ એટલે ઐતિહાસિક થાય, ઐતિહાસિક જગ્યા છે એની મુલાકાત આપણે જે લીધી છે એનો રિપોર્ટ આપણે આજે લખવાનો છે. તો એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ રિપોર્ટની અંદર જે ઓકવર્ડ સ્પેલિંગો છે પહેલા થોડી નજર મારવી પડશે અને એના મીનિંગ જરા જોઈ લઈએ. પહેલો છે મોસ્લિયમ, M A U S O L E U M, મોસ્લિયમ એટલે સ્મારક તરીકે બાંધેલી, યાદ રાખજો મોસ્લિયમ. ત્યાર પછી છે એસોસિએટેડ વિથ, A ડબલ S O C I A T E D, એસોસિએટેડ વિથ એટલે કે ની સાથે. પછી છે આર્કિટેક્ચર, A R C H I T E C T U R E, આર્કિટેક્ચર એટલે સ્થાપત્ય. અને છેલ્લો વર્ડ છે આપણો હિસ્ટોરિકલ, H I S T O R I C A L, હિસ્ટોરિકલ એટલે કે ઐતિહાસિક. તો આ બધા જે સ્પેલિંગ છે તમે 5 વાર લખી અને બરોબર તૈયાર કરી નાખજો. ત્યારબાદ આ વિડિયો બરોબર 2 વાર ધ્યાનથી જોઈ લેજો, કારણ કે એનું ગુજરાતી ભાષાંતર જ્યાં સુધી નહીં આવડે ત્યાં સુધી તમે ગોખશો તો પણ તમને આ રિપોર્ટ ક્યારે નહીં લખી શકો. તો શરૂ કરીએ, બરોબર ધ્યાન રાખજો મિત્રો. અહીંયા એમ લખ્યું છે ડ્યુરિંગ ધ વેકેશન, એટલે કે વેકેશન દરમિયાન I visited Agra, એટલે કે આગ્રાની મુલાકાત લીધી, પણ કોની સાથે? With my family, એટલે કે મારા કુટુંબ સાથે અમે વેકેશન દરમિયાન આગ્રાની મુલાકાત લીધી. We saw the beautiful, અમે ખૂબ જ સુંદર તાજમહાલ, and also visited, અને the સાદર બજાર, સાદર બજાર, નાઇકી મંડી, આ બધા જગ્યાઓ છે ત્યાંની આગ્રાની. ફેમસ ફોર ટેક્સટાઇલ્સ, રામબાગ, દયાલબાગ, ટેમ્પલ ઓફ ધ રાધા સ્વામી રિલિજિયન, એટલે કે રાધા સ્વામીનું જે ટેમ્પલ છે દયાલબાગમાં એ અમે જોયું. પછી તે ઉપરાંત જામા મસ્જિદ જોઈ અને ચિનિકા રોઝા અથવા એને ચીના ટોમ્બ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિચ ઇઝ ધ મોસ્લિયમ, યાદ રાખો, ઓફ અફઝલ ખાન. જોજો, અફઝલ ખાન જે મુસલમાન હતો બરોબર, એ પણ એ પોએટ એટલે કે કવિ, ઇન ધ કોર્ટ ઓફ શાહજહાં, એટલે કે કોર્ટ એટલે દરબાર, શાહજહાના દરબારમાં જે કવિ હતો કોણ હતો? અફઝલ ખાન, એનો મકબરો પણ અમે ત્યાં જોયો. બિસાઇડ ધીસ પ્લેસીસ વી ઓલ્સો વિઝિટેડ ધ આગ્રા ફોર્ટ, એન્ડ
એટલે કે અમે આ સિવાય બિસાઇડ એટલે ની પાછળ બિસાઇડ ધીસ પ્લેસ વી ઓલસો વિઝિટેડ એટલે કે અમે એ ઉપરાંત આગ્રા ફોર્ટ જોયું એન્ડ મથુરા વૃંદાવન વિચ ઇઝ એસોસિએટેડ વિથ ધ બર્થ એન્ડ ચાઇલ્ડહુડ ઓફ લોર્ડ કૃષ્ણ એટલે કે ભગવાન કૃષ્ણનું જે બાળપણ અને જન્મ થયું હતું તે વૃંદાવન અને તે ઉપરાંત અમે મથુરા પણ જોયું બિફોર લિવિંગ આગ્રા વી ઓલસો વિઝિટેડ ફતેપુર સિકરી એટલે કે અમે આ ઉપરાંત આગ્રામાં વિઝિટેડ ફતેપુર સિકરી એટલે કે ફતેપુર સિકરી ની મુલાકાત લીધી ટુ સી ધ બ્યુટીફુલ મોગલ આર્કિટેક્ચર એટલે કે ખૂબ જ સુંદર મોગલ સામ્રાજ્ય સમયનું જે સ્થાપત્ય હતું એ પણ અમે જોયું તો આ હતો મિત્રો આપણો રિપોર્ટ રાઇટિંગ કે વિઝિટ ટુ એ પ્લેસ ઓફ હિસ્ટોરિકલ ઇમ્પોર્ટન્સ એનું ફરીથી હું બરોબર ગુજરાતી ટ્રાન્સલેશન સમજાવી દઉં તો ડ્યુરિંગ ધ વેકેશન એટલે કે વેકેશન દરમિયાન હું મારા ફેમિલી સાથે આગ્રાની મુલાકાત લીધી અમે બધાએ સુંદર તાજમહાલ અને તે ઉપરાંત સરદાર બજાર નાઈ કી મંડી જે ટેક્સટાઇલ એટલે કે કાપડ ઉદ્યોગ માટે ફેમસ છે પ્રખ્યાત છે ફેમસ એટલે રામબાગ દયાલબાગ ટેમ્પલ રાધાસ્વામી ટેમ્પલ જોયું તે ઉપરાંત જામા મસ્જિદ જોઈ પછી ચિનિકા રોજા અથવા તો ચીના ટોમ જેને કહેવામાં આવે છે એ પણ જોયું આ ઉપરાંત જે અફઝલ ખાન હતું એનો મકબરો હતો કે જે કવિ હતા કોના શાહજહાના દરબારમાં કવિ હતા એનો મકબરો પણ અમે જોયો આ ઉપરાંત બિસાઇડ એટલે કે સામે અમે ધીસ પ્લેસીસ ઓલ વી ઓલસો વિઝિટેડ ધ આગ્રા પોર્ટ એટલે કે આગ્રા બંદર જોયું એન્ડ મથુ અને આ ઉપરાંત મથુરા અને વૃંદાવન જ્યાં કૃષ્ણ ભગવાનનો જન્મ અને બાળપણ ગુજર્યું છે એ જગ્યા પણ અમે જોઈ આ ઉપરાંત બિફોર લિવિંગ આગ્રા વી ઓલસો વિઝિટેડ ફતેપુર સિકરી આ ઉપરાંત અમે આગ્રા પાછા આવ્યા અને ત્યાં અમે ફતેપુર સિકરી અને સાથે સાથે ત્યાં મોગલ સામ્રાજ્ય વખતે જે સ્થાપત્ય કલા હતી ઐતિહાસિક જે સ્થાપત્ય હતું તેની જે રહેણી કરણી હતી તેનું જે આર્કિટેક્ચર એટલે કે તેનું જે સ્થાપત્ય કલા ઐતિહાસિક હતું એ અમે ત્યાં જોયું મિત્રો બરોબર તો આ હતો આપણો હિસ્ટોરિકલ ઇમ્પોર્ટન્ટ જે પ્લેસ આપણે જેની વિઝિટ લીધી હતી મુલાકાત લીધી હતી એની વિશે આપણે આ રિપોર્ટમાં લખાણ 60 શબ્દોમાં લખવાનું છે મને ચોક્કસ ખાતરી છે કે હવે તમને આ રિપોર્ટ સમજાઈ ગયો હશે અને ગુજરાતી ટ્રાન્સલેશન પણ આવડી ગયું હશે બે વાર બરોબર ધ્યાનથી આ વિડિયો જોઈ લેજો અને ત્યારબાદ સ્પેલિંગ એ સ્પેલિંગ લીટીએ લીટીએ તૈયાર કરી અને મોઢે લખજો તો ચોક્કસથી તમને આવડી જશે અને સ્પેલિંગમાં ભૂલ પણ નહીં પડે આ બધા વિડિયો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિપોર્ટ રાઇટિંગ એસે રાઇટિંગના હું જે બનાવી રહ્યો છું એ બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ અગત્યના છે તમે જોવાનું ચૂકતા નહીં મિત્રો અને જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો વેદ ક્લાસ ઈડર અને સનરાઈઝ સ્કૂલ ઈડર ને સબસ્ક્રાઇબ કરવાનું રાખજો જેથી કરીને મારા રોજના રોજ વિડિયો તમને મળતા રહે તો નેક્સ્ટ વિડિયોમાં નેક્સ્ટ એક અગત્યના રિપોર્ટ રાઇટિંગ સાથે ફરી મળીએ છીએ ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો